नमस्कार मित्रों मित्रों आपणे चैप्टर एक रासायणिक प्रक्रियाओं अने समीकरण एनी जे एग्जाम तमे आपी छे एना माटेनी आंसर की जोई लईए जेथी करीने तमे एने चेक करी सको छो। विभाग ए मां पहली हती मित्रों खाली जग्याओ, तो एमा पहली खाली जगह छे श्वेत श्याम फोटोग्राफी में खाली जगह नो उपयोग थाय छे, तो एनो जवाब आवशे AgCl के AgBr, बन्ने माथी कोई एक लखी होय तो साचुं पड़े, बराबर। गुजराती में कदाच रासायनिक नाम लख्यू होय आखू सिल्वर क्लोराइड के सिल्वर ब्रोमाइड तो पण चाले, बराबर छे, अथवा एनु रासायनिक सूत्र बन्ने माथी जे होय ते पण चालशे। नंबर बे, लेड सल्फेट नु रासायनिक सूत्र, लेड एटले पीबी ने सल्फेट एटले एसओ फोर, पीबी एसओ फोर एनु रासायनिक सूत्र थशे। नंबर त्रण, जहाजों ने प्लेट पर थतु क्षारण अटकावा तेना पर खाली जगह नु पळ लगावामां आवे छे, तो जवाब आवशे झिंक नु पळ लगावामां आवे छे, अथवा तो एनी संज्ञा लखी हो ZN तो पण चाल, बराबर छे। तो आ थई खाली जगह। हवे जोईए खरा खोटा। मैं पहलू हतो मित्रों, अवक्षेपण प्रक्रिया में प्राप्त थतो अवक्षेप पानी में द्रव्य होय छे, तो आ विधान खोटू छे। केम? कारण के अवक्षेपण प्रक्रिया की व्याख्या में ज आवे छे के जे अवक्षेप उत्पन्न थाय पानी में केवो होवो जोईए, अद्रव्य, एटला माटे जो आपणे एने अवक्षेपण कहीए छीए, द्रव्य थतो नथी, अद्रव्य होय छे, ज्यारे अहींया तमने कीधुं छे द्रव्य होय छे, माटे आ विधान खोटू छे। नंबर बे विधान, कैल्शियम कार्बोनेट ने गरम करवानी प्रक्रिया ये उष्मा शोषक प्रक्रिया छे, तो वाक्य उपरथी ज कहेवाय छे गरम करवी एटले उष्मा आपी कहेवाय, उष्मा आपी प्रक्रिया ने उष्मा आपशो एटले प्रक्रिया ये उष्मा नु शुं करशे, शोषण करशे अने कंईक प्रक्रिया थशे, एटले आ विधान साचुं बनशे, उष्मा नु शोषण थाय छे, बराबर। हवे जोईए विकल्पो। એમાં પહેલું હતું, દિવાલને સફેદ રંગવાની ક્રિયામાં નીચે પૈકી કઈ પ્રક્રિયા થતી હશે? નીચે ચાર પ્રક્રિયા છે મિત્રો, એમાંથી કઈ પ્રક્રિયા થાય દિવાલને સફેદ રંગો છો ત્યારે? હવે જો પહેલી પ્રક્રિયા કેલ્શિયમ એ નકામી છે, દિવાલ રંગવા માટે કેલ્શિયમ ઓક્સાઇડ વપરાય છે, તો અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડ છે એને પાણીમાં પલાળો એટલે શું બને છે? ચૂનાનું નિતાર્યું પાણી, હવે ચૂનાના નિતાર્યા પાણીને તમે મૂકી રાખો નીચે નીચે તો એનાથી કંઈ દિવાલ રંગાઈ જતી નથી, આ ચૂનાના નિતર્યા પાણીને તમે દિવાલ પર લગાવો એટલે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે અને કેલ્શિયમ કાર્બોનેટનું સખત પડ બનાવે છે, એટલે પ્રક્રિયા આવશે સી, ચૂનાના નિતર્યા પાણી જેને તમે દિવાલ ઉપર લગાવ્યો છે ચૂનો, એ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે અને શું બનાવશે? કેલ્શિયમ કાર્બોનેટ, અને પાણી મુક્ત થાય છે, બરાબર, આ પ્રક્રિયા આવશે। નંબર બે, અહીંયા એક સમીકરણ છે, રાસાયણિક પ્રક્રિયા છે, એ કઈ પ્રક્રિયા છે તમારે કહેવાનું છે નીચેનામાંથી? ઓક્સિડેશન છે, રિડક્શન છે કે રેડોક્સ છે? હવે ઓક્સિડેશન, રિડક્શન અને રેડોક્સ એ ઓક્સિજન ગુમાવવા મેળવવા સાથે સંકળાયેલા છે, તો અહીંયા જોઈએ એલ્યુમિનિયમ, એની પાસે ઓક્સિજન હતો નહીં, તો એને અહીંયા આગળ ઓક્સિજન મળી ગયો છે, એટલે ઓક્સિજન મેળવે છે એટલે આને શું કહેવાય? ઓક્સિડેશન, બરાબર। હવે ઓક્સિડેશન જોઈને ડાયરેક્ટ ઓક્સિડેશન લખી દો એ ચાલે નહીં, બીજું વિચારીએ, અહીંયા જોઈએ ક્રોમિયમ, એની જોડે ઓક્સિજન છે તો અહીંયા આગળ ક્રોમિયમે ઓક્સિજન ગુમાવી દીધો જે અહીંયા આગળ હતો, મતલબ આ પ્રક્રિયામાં બે વસ્તુ બને છે, ઓક્સિજન મેળવાય પણ છે અને ઓક્સિજન ગુમાવાય પણ છે,
ઓક્સિડેશન પણ થાય છે, રિડક્શન પણ થાય છે. હવે ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય એને આપણે શું કહેતા હતા? રેડોક્સ પણ કહેતા હતા. એટલે આ પ્રક્રિયાને તમે ઓક્સિડેશન પણ કહી શકો, રિડક્શન પણ કહી શકો, રેડોક્સ પણ કહી શકો. એટલે ત્રણેય છે, ત્રણેય છે એટલે સી. એક, બે અને ત્રણ, ત્રણેય કહેવાય, બરાબર છે. આગળ જોઈએ, એક વાક્યમાં હતા સવાલ જવાબ. પહેલું હતું દ્વિવિસ્થાપનની વ્યાખ્યા. તો દ્વિવિસ્થાપનમાં મિત્રો શું થતું હતું? આયનોની આપલે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય. તે પ્રક્રિયાને શું કહે છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. આ શબ્દો ખાસ હોવા જોઈએ તમારી વ્યાખ્યામાં. પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે તો તમારી વ્યાખ્યા સાચી ગણાશે, બરાબર છે. નંબર બે જોઈએ, શ્વસન એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો આપણે આખો ટોપિક જોયો તો શ્વસન એ ઉષ્માક્ષેપક, શ્વસન દરમિયાન ઉષ્મા મુક્ત થાય છે, ઉર્જા મળે છે આપણા શરીરને, એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. નંબર ત્રણ, બટાકાની ચિપ્સ બનાવવા વાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા શું કરે છે? તો બેગમાં સાથે નાઇટ્રોજન વાયુ ભરે છે, જેથી કરીને એનું ખોરાપણું અટકાવી શકાય. નંબર ચાર નથી, ચલો હવે વિભાગ બી જોવાનો છે. એટલે તમે વ્યાખ્યા પ્રમાણે જોઈ શકો, શ્વસન એ ઉષ્માક્ષેપક એક જ શબ્દ લખ્યો હોય તો પણ સાચું પડશે. નાઇટ્રોજન વાયુ ભરે છે આવું લખ્યું હોય તો સાચું, પ્લાસ્ટિક બેગમાં નાઇટ્રોજન વાયુ ભરે છે એવું પણ લખી શકો તમે, બરાબર છે. હવે આપણે જોવાનું છે મિત્રો, રેડોક્સ પ્રક્રિયા એટલે શું? વિભાગ બી શરૂ થાય છે, બે ગુણના પ્રશ્નો છે. તો જોઈએ, તો રેડોક્સ પ્રક્રિયાની વ્યાખ્યા અને એના બે ઉદાહરણ માંગ્યા હતા આપણી જોડે. તો એની વ્યાખ્યા બનશે, જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થતું હોય તેવી પ્રક્રિયાને તમે શું કહી શકો? રેડોક્સ પ્રક્રિયા. અથવા તો જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મેળવવાતો પણ હોય, ગુમાવાતો પણ હોય, અથવા તો હાઇડ્રોજન મેળવાતો તથા ગુમાવાતો હોય, બંને બનતું હોય તેવી પ્રક્રિયાને તમે રેડોક્સ પ્રક્રિયા કહી શકો. બે રીતે વ્યાખ્યા, પરંતુ આ વ્યાખ્યા સહેલી છે, એટલે આપણે આ જ શીખ્યા હતા, એટલે આ જ લખી હશે તમે. જો ઓક્સિજન હાઇડ્રોજન બંનેના સ્વરૂપમાં લખી હોય તો પણ વ્યાખ્યા સાચી પડશે. હવે એના બે ઉદાહરણ છે, એ તમે આ ત્રણ અહીંયા આગળ આપણે ભણ્યા હતા એમાંથી ગમે તે બે લખ્યા હોય તો પણ ચાલશે, પરંતુ ઓક્સિડેશન રિડક્શન રેડોક્સ પૂછાય એટલે આ રીતનું થોડું દર્શાવવાનું કે અહીંયા આગળ ઓક્સિજન ઉમેરાય છે માટે ઓક્સિડેશન, આગળ ઓક્સિજન દૂર થાય છે એટલે રિડક્શન, આ રીતનું દર્શાવવાનું થાય, બરાબર. હાલ પરીક્ષામાં તમે નહીં દર્શાવ્યું હોય તો ચાલશે, તમે માર્ક ગણી લેજો પૂરેપૂરા, પરંતુ આગળની એક્ઝામોમાં તમારે આ રીતનું દર્શાવવાનું થશે, બરાબર. ક્યારે? ઓક્સિડેશન રિડક્શન અને રેડોક્સમાં, બરાબર છે. તો અહીંયા આગળ ત્રણ ઉદાહરણ છે મિત્રો, એમાંથી તમે ગમે તે બે લખ્યા હોય તો તમારે વ્યાખ્યા અને બે ઉદાહરણ સાથે પૂરેપૂરા બે ગુણ મળે. માનો કે એક વ્યાખ્યા અને એક જ સમીકરણ તમે લખ્યું છે તો તમે 1.5 માર્ક આપી શકો. માત્ર વ્યાખ્યા લખી હોય તો 1 માર્ક, વ્યાખ્યા ખોટી હોય અને બે સમીકરણ લખ્યા હોય તો પણ 1 માર્ક, આ રીતે તમારે ગણતરી કરવાની રહેશે, બરાબર છે. તો આ વિભાગ બી નો પહેલો પ્રશ્ન બનશે તમારો. ઓકે, હવે બીજો જોઈએ, વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તેના ત્રણ ઉદાહરણ આપો. વિસ્થાપન પ્રક્રિયા,
તો જે રાસાયણિક પ્રક્રિયામાં આપણે જોઈએ તો વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને એના દ્રાવણમાંથી શું કરે છે, દૂર કરે છે અને એના સ્થાને જતો રહે છે. તો અહીંયા આગળ જોઈએ એફઈ સીયુની જગ્યા લઈ લે છે, સીયુની જગ્યાએ કોણ જતું રહે છે, એફઈ એસઓ ફોર થઈ જાય છે, સીયુ એકલા થઈ જાય છે. બરાબર, આ રીતે ઉદાહરણ છે આના ત્રણ. બરાબર, આના સિવાય બુકમાં પણ વધારાના ઉદાહરણ હતા, પરંતુ ખાસ એ વસ્તુ આવી જોઈએ કે જેનું જગ્યા લે છે વધુ ક્રિયાશીલ હોવું જોઈએ અને આ ઓછું ક્રિયાશીલ. આ ટોપિક ભણાવતી વખતે મેં તમને સમજાવ્યું કે સીયુ જો અહીંયા મૂકો ને એફઈ અહીંયા મૂકો તો અહીંયા સીયુ એસઓ ફોર એવું બનતું નથી, કારણ કે સીયુ ઓછું ક્રિયાશીલ છે. બરાબર, એટલે ઓછું વધારાની જગ્યા લઈ શકે નહીં, વધારે ક્રિયાશીલ એ ઓછા ક્રિયાશીલની જગ્યા લઈ શકે. બરાબર, તો અહીંયા પણ એ જ રીતનું માર્કિંગ તમારે કરવાનું છે. માત્ર વ્યાખ્યા એક ગુણ, બે સમીકરણ અડધો અડધો ગુણ, એટલે ટુલ બે ગુણ થઈ જશે. એક સમીકરણ ના લખ્યું હોય તો દોઢ, માત્ર વ્યાખ્યા હોય તો એક, એ રીતે તમારે અહીંયા માર્કિંગ કરવાનું રહેશે. બરાબર છે. ત્રીજો પ્રશ્ન જોઈએ, ક્ષારણ. ક્ષારણમાં તમને જેટલું માગ્યું છે એટલું જ આપણે જોઈશું. અહીંયા આગળ તમને કહેલું છે ક્ષારણ એટલે શું, એટલે કે વ્યાખ્યા. એનું કોઈ એક ઉદાહરણ આપી દેવાનું અને એને અટકાવવાના બે ઉપાયો. એટલે અહીંયા આગળ વ્યાખ્યા છે, એસિડ અને બેઝની હાજરીમાં ધાતુને કાટ લાગે. ખાસ લખેલું હોવું જોઈએ, એસિડ અને બેઝની હાજરીમાં ધાતુને કાટ લાગે, તો આ કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહે છે. આ વ્યાખ્યાનો મિત્રો અડધો ગુણ તમારે આપવાનો, વ્યાખ્યાનો અડધો ગુણ મળશે. ઉદાહરણ, લોખંડ પર કાટ લાગવો આટલું લખ્યું હોય, ચાંદી પર કાળા રંગનું સ્તર બનવું, તાંબા પિત્તળના વાસણ ઉપર લીલા રંગનો ક્ષાર બાજુ, કોઈ પણ એક ઉદાહરણ લખ્યું હોય તો એનો બીજો અડધો માર્ક. બે લખ્યા હોય તો અડધો જ મળશે, કારણ કે આપણે એક જ ઉદાહરણ માંગીએ. હવે એને અટકાવવાના બે ઉપાયો કીધા છે, તો અટકાવવા માટે એક તો રંગ કરવામાં આવે છે લોખંડ ઉપર એ, અને બીજું ઝીંક ધાતુનું આવરણ ચડાવવામાં આવે છે. બે ઉપાય, એટલે ઉપાયમાં તમે ગેલ્વેના એટલે આયર્ન ને એ બધું કદાચ ના લખ્યું હોય તો ચાલશે. અત્યારે હાલ પૂરતું લોખંડ પર કાટ લાગતો અટકાવવા રંગ કરવામાં આવે છે, અને બીજું લોખંડ પર ઝીંક ધાતુનું આવરણ ચડાવવામાં આવે છે. આ બે ઉપાય લખ્યા હોય તો એ બંનેનો અડધો અડધો માર્ક, એટલે કુલ એક માર્ક થઈ જશે એનો. એટલે એક અને ઉદાહરણ અને વ્યાખ્યાનો એક, એટલે કુલ ટોટલ બે માર્કનું માર્કિંગ તમારે આ રીતે કરવાનું રહેશે. બરાબર છે. બાકીનું વચ્ચેનું આ બધું લખેલું ના હોય તો ચાલે, જેટલું માગ્યું છે એટલું આપણે બતાવવાનું રહેશે. ઓકે, હવે છે વિભાગ સી મિત્રો, સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું, એના ત્રણ ઉદાહરણ આપો. તો સંયોગીકરણ પ્રક્રિયા, જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ બનતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. વ્યાખ્યાનો એક ગુણ રહેશે. બરાબર છે. ત્રણ ઉદાહરણ માંગ્યા છે, આપણે ત્રણ ઉદાહરણ ભણ્યા હતા. આ બાજુ પ્રક્રિયકો બે હોવા જોઈએ અને નિપજ એક મળતી હોવી જોઈએ, ઉષ્માને નિપજ કહેવાય નહીં. બરાબર, નિપજ એક મળતી હોવી જોઈએ, જોઈ શકો છો તમે. બીજું, સમીકરણ જો સંતુલિત ના હોય તો સંતુલિત કરેલું હોવું જોઈએ, ક્યાંય પણ બગડો તગડો ભૂલી ગયા હોય તો એ સમીકરણ ખોટું પડી જશે. સમીકરણમાં ક્યાંય એક પણ અક્ષરની ભૂલ ચાલશે નહીં, એ સમીકરણ ખોટું ગણાશે. બરાબર. ત્રણ ઉદાહરણ માંગ્યા હતા, માનો કે ત્રણની જગ્યાએ બે લખ્યા હોય તો અડધો માર્ક આપવાનો, એક જ લખ્યું હોય તો બીજો એક માર્ક આપવાનો. બરાબર, અડધો અડધો માર્ક આપવાનો સમીકરણનો, તમારે ખોટું પડે એમ. જો ત્રણે ત્રણ કમ્પ્લીટલી સાચા હોય તો બે ગુણ સમીકરણના થશે અને એક ગુણ વ્યાખ્યાનો, એમ કરીને ત્રણ ગુણ તમારે જોવાના રહેશે. બરાબર છે. હવે સાથે સાથે બીજો પ્રશ્ન આપણો હતો વિઘટન પ્રક્રિયા. તો વિઘટન પ્રક્રિયા, તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એકથી વધુ નિપજો બનતી હોય, સંયોગીકરણથી વિરુદ્ધ હોય છે, આપણે ભણેલા છીએ. બરાબર, આ બાજુ પ્રક્રિયક એક હોય અને સામે નિપજો એકથી વધુ મળતી હોય, તો અહીંયા આપણી જોડે ઘણા બધા ઉદાહરણ હતા. એના છ ઉદાહરણ આપણે ભણ્યા હતા. છ માંથી કોઈ પણ ત્રણ લખ્યા હોય પરંતુ સંતુલન સાથે કમ્પ્લીટલી સાચા હોવા જોઈએ તો જ માર્ક મળે, બાકી અડધો અડધો માર્ક કપાઈ જશે. એક સમીકરણ ખોટું મતલબ અડધો માર્ક તમારે કાપવાનો, જેમ મેં આગળ કહ્યું એમ ચેક કરી લેવાનું રહેશે. બરાબર, આ સમીકરણો તમે જોઈ શકો છો.
आयन सल्फेट है, लीड नाइट्रेट है, पानी है, सिल्वर क्लोराइड, सिल्वर ब्रोमाइड, कैल्शियम कार्बोनेट बधाने अँ आग विघटन थाय बराबर। ज्या जे वस्तु दर्शावानी छे दर्शावेली होवी जोईए। ओके, आ प्रमाणे तमारे आ प्रश्न चेक करी लेवाना विघटन प्रक्रिया। અને હવે છેલ્લો પ્રશ્ન આપણો હતો, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા એટલે શું, એના ત્રણ ઉદાહરણ। તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે શું થતું હોય, ઉષ્મા પણ મુક્ત થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય। વ્યાખ્યાનો મિત્ર એક ગુણ રહેશે અને ત્રણ સમીકરણ, અહીંયા આગળ સમીકરણ નથી પણ આ લખેલું હોવું જોઈએ, લખાણ અડધો માર્ક આ ના લખી હોય તો અડધો માર્ક કાપી લેવાનો, બે સમીકરણ અડધો અડધો માર્ક કાપી લેવાનો, જો ખોટા હોય તો, જો ત્રણેય વસ્તુ સાચી હોય તો બે ગુણ મળશે પૂરેપૂરા બરાબર। સંતુલનને અહીંયા આગળ બે મૂકવાની જરૂર છે, ખાસ ધ્યાનમાં લેજો। ઓકે, તો આ રીતનું તમારે સંપૂર્ણ પેપર ચેક કરવાનું રહેશે, જાતે માર્કિંગ કરી લેવાનું રહેશે બરાબર છે। આ વિભાગ એ હતો, જો સ્ક્રીનશોટ ના લીધો હોય તો લઈ અને તમે ચેક કરી શકો છો બરાબર છે। જય હિન્દ।